નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ટંડેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય પારડી. મિત્રો, આજે આપણે ધોરણ 5માં સૌની આસપાસમાં પ્રકરણ નંબર 2 સૌ સાથે એમાં અવલોકનના આધારે ચિત્ર આપ્યા છે અને ચિત્ર પરથી અવલોકન કરીને આપણે ચર્ચા કરીશું. તો જોઈએ મિત્રો કે અહીં તમને ચિત્ર દેખાઈ રહ્યા છે. તો ચિત્રમાં અનાજ પકવનાર દેખાય છે. તો અનાજ પકવનારથી વાનગી બનાવવા સુધીના ચિત્ર આપણને અહીં દેખાય છે. તો આપણે ચિત્ર જોઈશું. તો પહેલું ચિત્ર જોઈએ. તો પહેલા ચિત્રમાં ખેડૂત દ્વારા ખેતરમાં તૈયાર થયેલું અનાજ કોથળામાં ભરવામાં આવે છે. તો આપણને દેખાય છે કે ખેડૂત દ્વારા જે તૈયાર થયેલું અનાજ છે એ કોથળામાં ભરવામાં આવી રહ્યું છે, એ પહેલા ચિત્રમાં દેખાય છે. ત્યારબાદ જોઈએ બીજું ચિત્ર. તો બીજા ચિત્રમાં શું દેખાય છે આપણને મિત્રો? તો બીજા ચિત્રમાં અનાજના કોથળાઓ ગોદામમાં મૂકેલા દેખાય છે. જુઓ, અહીં અનાજના કોથળાઓ ગોદામમાં મૂકેલા દેખાય છે. તો ગોદામમાં મૂકેલા અનાજના કોથળાઓ આપણને દેખાઈ રહ્યા છે. અનાજની છૂટક વેપારીઓ અહીંથી જ અનાજ વેચવા માટે લઈ જાય છે. તો જે વેપારીઓ હોય છે દુકાનમાં વેચવા માટે અનાજ લઈ જાય છે તે અહીંથી લઈ જાય છે. ત્રીજા ચિત્રમાં જોઈશું મિત્રો. તો ત્રીજા ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? તો ત્રીજા ચિત્રમાં આપણને એક સ્ત્રી દુકાનદાર પાસેથી વિવિધ વસ્તુઓ ખરીદતી જોવા મળે છે. સ્ત્રી દેખાય છે અને એ દુકાનદાર પાસેથી વિવિધ વસ્તુઓ ખરીદતી જોવા મળે છે. આગળ જોઈએ મિત્રો ચોથા ચિત્ર તરફ. તો ચોથા ચિત્રમાં ઘરે લાવેલા અનાજને ઘંટીમાં દરવામાં આવે છે. આ રીતે અનાજનું લોટમાં રૂપાંતર કરવામાં આવે છે. તો ચોથા ચિત્રમાં આપણને શું દેખાય છે કે જે અનાજ લાવવામાં આવ્યું છે ઘરે એને લોટ સ્વરૂપે ફેરવવામાં આવે છે. હવે તો દરેક ઘરમાં દરવાની યાંત્રિક ઘંટી જોવા મળે છે. તો મિત્રો, પહેલાંના સમયમાં આ રીતે અનાજ દળવા માટે આ રીતની ઘંટી વપરાતી હતી, પરંતુ હાલના સમયમાં દળવા માટે યાંત્રિક ઘંટી આપણને જોવા મળે છે. આગળ જોઈએ મિત્રો પાંચમા ચિત્રમાં સ્ત્રી લોટની કણક બાંધતી જોવા મળે છે. તો પાંચમા ચિત્રમાં આપણને શું જોવા મળે છે કે સ્ત્રી લોટની કણક બાંધતી જોવા મળે છે. કણક એટલે કે રોટલી કે પૂરી બનાવવા માટે લોટને પાણી સાથે ભેળવીને બાંધવો. તે કણક એટલે મિત્રો રોટલી કે પૂરી માટે લોટને પાણી સાથે ભેળવીને બાંધવો. તે તો અહીં સ્ત્રી શું કરી રહી છે? તો સ્ત્રી કણક બાંધતી આપણને જોવા મળે છે. આગળ જોઈશું મિત્રો. તો છઠ્ઠા ચિત્રમાં ખાદ્ય વાનગી બનાવતી સ્ત્રી નજરે પડે છે. તો અહીં કંઈક વાનગી બનાવતી સ્ત્રી આપણને દેખાય છે. તો મિત્રો, આપણે શું શું જોયું? તો પહેલા ચિત્રમાં જોયું કે ખેડૂત દ્વારા ખેતરમાં તૈયાર થયેલું અનાજ કોથળામાં ભરવામાં આવી રહ્યું છે. બીજા ચિત્રમાં અનાજના કોથળાઓ ગોડામમાં મૂકેલા દેખાય છે. અનાજના છૂટક વેપારીઓ અહીંથી અનાજ વેચવા માટે લઈ જાય છે. ત્રીજા ચિત્રમાં જોઈશું. તો ત્રીજા ચિત્રમાં એક સ્ત્રી દુકાનદાર પાસેથી વિવિધ વસ્તુઓ ખરીદતી જોવા મળે છે. ચોથા ચિત્રમાં ઘરે લાવેલા અનાજને ઘંટીમાં દળવામાં આવે છે અને આ રીતે લોટમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે તો દરેક ઘરમાં આપણને યાંત્રિક ઘંટી પણ જોવા મળે છે. ત્યારબાદનું ચિત્ર જોઈએ મિત્રો. તો પાંચમા ચિત્રમાં આપણને શું જોવા મળ્યું કે કણક બાંધતી સ્ત્રી જોવા મળી. અને કણક એટલે શું કીધું? કે કણક એટલે રોટલી કે પૂરી બનાવવા માટે લોટને પાણી સાથે ભેળવીને બાંધવો. તે છઠ્ઠા ચિત્રમાં ખાદ્ય વાનગી બનાવતી સ્ત્રી આપણને નજરે પડે છે. તો આ રીતે આપણે વિવિધ ચિત્રોનું અવલોકન કર્યું. આમ ખેતરમાં પેદા થતા વિવિધ અનાજ આપણા ઘરમાં વિવિધ વાનગીઓના સ્વરૂપમાં આપણને કેવી રીતે મળે છે તે આપણે આ ચિત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. તો આપણને શું કીધું છે કે ખેતરમાં વિવિધ અનાજો પેદા થાય છે અને તેના દ્વારા વિવિધ વાનગીઓ બને છે.
અને વાનગીઓના સ્વરૂપમાં આપણે એને ખાઈએ છીએ. તો આ ચિત્રમાં આપણને એ જોવા મળ્યું ખેતરથી લઈને ઘરમાં બનતી વાનગી સુધી આપણને ચિત્ર અવલોકનમાં જોવા મળ્યું અને તેના આધારે આપણે ચર્ચા કરી. તો મિત્રો, તમને પણ આ ચિત્ર અવલોકનને આધારે સમજ પડી હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.